આમાંથી રાજુલાને જોડતો ટૂંકો રસ્તો હતી બિસ્માર હાલતમાં ટુવેર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે ફોરવીલવાળાની શું દશા થતી હશે મારમકાન પંચાયત રાજુલા સબ ડિવિઝનમાં આવતા લોકોને ખામા રાજુલા વાબી થઈને આ સિંગલપટ્ટી રોડ પર ટુવેલર ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે અમરેલી જિલ્લાના ખાંભા અને રાજુલાની જોડતો ટૂંકો રસ્તો હતી બિસ્માર મગરની પીટ કરતા પણ બદતર હાલતમાં છે ત્યારે ટુ વ્હીલર ચલાવવું પણ મુશ્કેલ છે ત્યારે ફોરવ્હીલ વાળાની શું દશા થતી હશે માર્ગ મકાન પંચાયત રાજુલા સબ ડિવિઝનમાં આવતા લોકોને ખાંભાથી રાજુલા વાયા વાવડી થઈને આ સિંગલ પટ્ટી રોડ પર ટુ વ્હીલર ચલાવવું પણ મુશ્કેલ અને રોડ કરતા ખાડા અને ગાબડાની સંખ્યા વધુ હોવા સાથે રોડની બંને બાજુ ડામર રોડ બેસી જવાથી નાના વ્હીલવાળી ફોર વ્હીલ ગાડી રિક્ષાઓની ચેમ્બર અડી જવાથી વાહનોને નુકસાન થવા સાથે અનેક જગ્યાએ રોડ બંને બાજુ એટલો બધો બેસી ગયો છે કે નાના વ્હીલવાળી ગાડી રિક્ષા અને ધક્કા મારવા સાથે આ રોડ ઉપરથી ગાડી પસાર કરવા ફસાયેલી ગાડીઓને પાછળથી ઊંચી કરી ધક્કા મારવા પડે છે થોડા સમય પહેલા જ બનેલા રાજુલા ખાંભા વાયા સમી ખેતી વાવડીને જે રોડ રાજુલાથી ખાંભા પહોંચવાનો ટૂંકામાં ટૂંકો રોડ હોય આ રોડનો રાયડી પાટી ઠેડાણ કોદિયા ઘનશ્યામનગર અને પ્રસિદ્ધ યાત્રાધામ એવા રૂખડ ભગતની વાવડી ગામના ગ્રામજનો આ ટૂંકા રસ્તાનો ઉપયોગ કરતા હોય અને બદતરમાં બદતર હાલતના રોડના કારણે વાહન ચાલકો અને ખેડૂતો ભારે હાલાકીમાં મુકાઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં જિલ્લા પંચાયતના પ્રમુખે રાજુલા તાલુકાની મુલાકાત લેવા ખેડેલા પ્રવાસ સમયે આ રોડની અને અંદરના ગામડાઓની મુલાકાત લીધી તો તાત્કાલિક અસરથી આવા રોડના કામ ચાલુ કરવામાં આવે તેવું રાજુલા ખાંભા તાલુકાના વાહન ચાલકો અને પ્રજાજનોની લોક માંગણી ઉઠી છે સુરેશ મકવાણા સાથે અશોક મણવાર અને ગુજરાત ન્યૂઝ અમરેલી